शाब्दिक स्वागत करवा माटे जईए छीए। खरेखर आपणे बधा जेम वात करी के आजे रीबड़ी अयोध्या बनी छे घणा वर्षो पछी, एटले आजे 57 वर्ष पछी। भाई बहेनो बहेनो सांभळो, 57 ना વેશભાવ કઈ ના હોય, જન્મ દિવસ એનો ઉજવાય કે જેનો જન્મ થયા પછી લોકોના કલ્યાણમાં પોતાની જિંદગી ઉજવો, પોતાની જિંદગી ખર્ચે એવા પરમ પૂજ્ય આદરણીય શાસ્ત્રીજી આજે રીબડી સમસ્ત ગામ હમણાં આગળ જયારે સ્વાગત લે શબ્દોથી સ્વાગત કરું છું, પણ આજે આપણે 11 સાલથી એમનું આપણે ફરી એક વખત સ્વાગત સ્વાગત કરીશું, તાળીઓ લગાવી વધાવી લઈશું। આજના પ્રસંગે ઉપસ્થિત સર્વે રીબડી ગામના બાર ગામના તમામ નામી અનામી, મારાથી ક્યાંક રહી ગયું હોય તો તમામનું ફરી એક વખત દિલ દિલથી શબ્દો। જિંદગીના અરમાન પૂરા થાય તો એ ઘણું છે, અને એ લોકો તો એમ કહે છે કે અમારા હાથે બે ચાર આવા સાથે એવો સુમેળ આપણને બધાને મળ્યો છે કે એમનો બોલો રામચંદ્ર ભગવાન કી જય। તાળીઓના ગડગડાટ છે એમને વધાવીએ પરસ્પર।
બંને બાજુ આજે આશીર્વાદ નો વર્ષ. તમે જોઈ શકો છો કે શાસ્ત્રીજી ને આમ તો લક્ષ્મી તરફ બહુ આકર્ષણ નથી, પણ છતાંય એ સત્કાર્ય ની અંદર લક્ષ્મી વફડાય, અને એટલા જ માટે લક્ષ્મીજી નો ફૂલહાર બનાવીને શાસ્ત્રીજીને આજના જન્મદિન પ્રસંગે જય જય ગરવી ગુજરાતની સાથે જય જય શાસ્ત્રીજી, જય જય શાસ્ત્રીજીના નાદ સાથે બોલો રામચંદ્ર ભગવાન કી જય. અને લક્ષ્મીજી પણ સત્કાર્યમાં જ વપરાશે, સાલ અર્પણ કરીને પણ બોલો રામચંદ્ર ભગવાન કી જય. તાલીઓથી વધાવતા રહેજો, ખૂબ આનંદ છે. દિનેશભાઈ અને હવે હતી આ મુખમાં ચોકલેટ આવે ને ત્યારે આવું વિચારતા રહેજો કે પરમ પૂજ્ય શાસ્ત્રીજી સમગ્ર ભારતની અંદર જો કે કથાઓનું ભ્રમણ તો કરે છે, પણ છતાંય જેમનું નામ એટલી સરસ રીતે આગળ જોડાય ભાવ પ્રગટ કરજો. અને અહીં દિનેશભાઈ માટે મારે એક લીટી જ કહેવી છે વધારેની કે દિનેશભાઈ એ આપણા ગામનું ખરેખર સાચા અર્થમાં ઘરેણું છે. અમારી કડી એ સોનાની ગળી છે, કડી એ શિક્ષણની નગરી છે, કડી એ ઔદ્યોગિક ક્ષેત્રની અંદર. ભાઈ નવઘણભાઈ સરપંચ શ્રી નવઘણભાઈ આપણે બધા જ ખૂબ તાલીઓના ગડગડાટથી અંતરના ભાવ સાથે અને જન્મદિન મુબારક પાઠવવા ખાતર આપણે બધા તાલીઓથી વધાવતા રહેજો. તાલી સતત ચાલુ રાખો, સતત સારો ઉડાડે છે. સાલના પ્રત્યેક તાંતણે આખું ગામ કે છે, સાલના પ્રત્યેક તાંતણે અમારા રીબડી ગામનું વાલ છે શાસ્ત્રીજી સત્તા. ભેમાભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ બચુભાઈ, નામ બોલાય બધા આવી દેજો. મનુભાઈ દરજી, બાલાજીભાઈ, શારદાબેન, એમ હા કઈ વાંધો છે. રામચંદ્ર ભગવાન.